नमस्कार, હું અનિશા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવતીકાલે ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 10મી ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોન યોજાઈ રહી છે. મેરેથોનમાં વિવિધ તબક્કામાં દોડવીરો ભાગ લેશે. મેરેથોનના ઉદઘાટન માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. ત્યારે મેરેથોન સંદર્ભે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને અનેક રસ્તાઓ પર પ્રવેશબંધી તેમજ વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે અંગેની વિગત મીડિયા સમક્ષ આજરોજ અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા દ્વારા આપવામાં આવી છે કે આવતીકાલે જે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે વડોદરા શહેરમાં કેવી રીતે સંપૂર્ણ જે રોડ રસ્તાઓ છે અને ટ્રાફિક પોલીસ કેવી રીતે કામગીરી કરશે તે પ્રમાણે તેમના દ્વારા માહિતી આપવામાં આવી. આવતીકાલે 8 તારીખે બરોડા મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે. એ અનુસંધાને આ જે મેરેથોન છે એ નવલખી ગ્રાઉન્ડથી શરૂ થશે અને એમાં તબક્કાવાર 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર એમ 4 તબક્કામાં દોડવીરોનું પ્રસ્થાન થશે. અને આનો મુખ્યત્વે 42, 21 અને 10નો જે રૂટ છે એ લગભગ 50% રૂટ જે છે એ કોમન રહેશે. જે નવલખીથી નીકળી અને રાજમહેલ થઈ લાલ જે લાલબાગ છે ત્યાંથી મકરપુરા પોલીસ સ્ટેશન, ત્યાંથી રાઈટ મારીને સુશાંત સર્કલ જશે અને સુશાંત સર્કલથી લેફ્ટ ટર્ન લઈ અને તરસાલી જશે અને તરસાલી શાક માર્કેટથી લેફ્ટ લઈ આઈટીઆઈ તરસાલીથી નીકળી અને ફરીથી પ્રતાપનગર મેઇન રોડ પર આવશે અને ત્યાંથી સીધા આ રૂટ જે છે એ સિટીમાં માંડવી તરફ પ્રસ્થાન કરશે અને માંડવીથી ફતેપુરા થઈ કરેલીબાગ થઈ અને નરહરી સર્કલ નીકળશે. નરહરી સર્કલથી કાલાઘોડા થઈ કોઠી બિલ્ડિંગ નીકળશે અને કોઠી 4 રસ્તાથી ફરી રાઇટ ટર્ન લઈ અને નર્સિંગહોમ 4 રસ્તા, નર્સિંગહોમ 4 રસ્તા રાઇટ ટર્ન લઈ અને સીધા જે સોલાર બ્રિજ છે એના નાકા પર લેફ્ટ ટર્ન લઈ અને ત્યાં એની પૂર્ણાહુતિ થશે એમાં. અને જે 42નો જે રૂટ છે એ ત્યાંથી ગોત્રી તરફ આગળ વધશે. હા, આમાં ખાસ કરીને મેરેથોન માટે અમે દોડવીરો માટે જે રૂટ પસંદ કર્યો છે એ રૂટ પર પૂરતી તકેદારી રાખવામાં આવશે. એ રૂટ પર ખાસ કરીને જ્યાં ગીચ વિસ્તારો છે એટલે કે કોટની અંદરનો વિસ્તાર છે ત્યાં અમે ડાયવર્ઝન આપેલું છે. કેમકે ચોખંડીથી તમારે માંડવી તરફ નહીં આવી શકે પરંતુ એની લેફ્ટ અને રાઇટ સાઈડ જઈ શકશે. એવી રીતે જે આખો ટ્રેક છે એમાં જ્યાં ડિવાઈડરવાળા રોડ છે એની ડાબી બાજુનો રોડ સંપૂર્ણપણે આઇસોલેટ રહેશે જે દોડવીરો માટે રહેશે. અને એક બાજુનો જે ચમડીબાઈનો ટ્રેક છે એ આપણે વાહન વ્યવહાર તબક્કાવાર ચાલુ રાખશું. બીજું કે આ સમય દરમિયાન આ મેરેથોનનું ફ્લેગ ઓફ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે અને રાજ્યના ગૃહમંત્રી પણ પધારી રહ્યા છે. એમના માટે પણ અલાયદા રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે એરપોર્ટથી નવલખી ગ્રાઉન્ડ આવશે અને નવલખી ગ્રાઉન્ડથી એરપોર્ટ જશે. એ સમય દરમિયાન દોડવીરોનો રૂટ અને વીવીઆઈપી મુવમેન્ટનો રૂટ અલગ છે જેથી કોઈ ક્રેશ થવાની સંભાવના નથી. તેમ છતાં બરોડા સિટી પોલીસ, બરોડા ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો જ્યાં જરૂર જણાય ત્યાં મેક્ઝિમમ ઉપયોગ કરીને આ ઇવેન્ટને સફળ બનાવવાની કોશિશ કરીશું.